नमस्कार मित्रों, जय स्वामी नारायण। गुजराती टेक्स्ट बुकना अपने गद्य ने पद्य विभाग में घणु बधु सारू काम आपने कर्युं छे। आजे आपणे शिकारीने काव्य भणवा माटे जई रह्या छीए। मित्रों, आप सर्व शिकारी ने काव्य थी विदित छो, तो काव्यनी शुरुआत, काव्यनो शुभारंभ करता पहला आपणे काव्यना साहित्य सुमन जे छे ए साहित्य सुमन आपणे मित्रों जोई लईए। तो साहित्य सुमन, साहित्य रतन पण एने कहेवाय। तो आपणे काव्य, काव्यनुं नाम छे शिकारीने, काव्यनुं नाम छे शिकारीने। कवि सुरसिंहजी तख्तसिंहजी गोहिल, कवि सुरसिंहजी तख्तसिंहजी गोहिल। काव्यनो प्रकार जे छे ए प्रकार ए उर्मी काव्य छे। एनी कलम छे ए कलम प्रकृति प्रेमना रंगे, प्रकृति प्रेमना रंगे। एनी मूल कृति एटले जेमाथी आ काव्य शिकारीने काव्य लेवामां आव्युं छे ए कलापीनो केकारव, એમના કાવ્ય સંગ્રહનું નામ છે કેકારવ। ઉપનામ વાસ્તવ સાહિત્ય જગતમાં એ કલાપીના ઉપનામથી, કલાપીના તખલ્લુસથી ઓળખાય છે, પણ એને સુરતાની વાડીનો મોરલો કહેવામાં આવે છે। કવિ કલાપીને સુરતાની વાડીનો મોરલો, રાજવી કવિ અને ઈશ્કી કવિ, ખૂબ દર્દીલા કવિ હતા, ગુજરાતી સાહિત્યનું અજોડ રતન એટલે કવિ કલાપી। અદ્ભુત પ્રકારના સાહિત્ય સર્જનથી ગુજરાતની સાહિત્ય પ્રેમી જનતાને એમણે અદ્ભુત પ્રકારના સાહિત્યથી જાણે સન્માનિત કરી છે, એવું એમનું અદ્ભુત સાહિત્ય છે। ખાસ કરીને એમણે જે કાવ્યો લખ્યા છે, એમની જે રચનાઓ છે મિત્રો, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી, પ્રભુ પ્રેમ અને પ્રિયા પ્રેમને કેન્દ્રમાં રાખીને એમણે અદ્ભુત પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે। એટલે એમનો એ પ્રકૃતિના ચાહક હતા, ઇશ્કે મિજાજી પણ હતા અને ઇશ્કે હકીકી પણ હતા, એટલે એમને ઇશ્કી કવિ પણ કહેવામાં આવે છે। એમના સાહિત્ય સર્જનમાં એમના સાહિત્યને ચાર ચાંદ લગાવવા માટેનું કામ કર્યું હોય ને, તો એમનો શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ જે છે કેકારવ, અને કાશ્મીરનો પ્રવાસ, કાશ્મીરનો પ્રવાસ એમનો પ્રવાસ ગ્રંથ છે મિત્રો। એમની ખૂબ જાણીતી, ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતી રચનાઓ છે। એમનું એક આજ્ઞાને કાવ્ય છે, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી, ત્યાં આપની આંસુ મહીએ આંખથી યાદી જરે છે આપની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં નિશાની આપની, આ ફૂલને ચરખે આ રાત, આ ફૂલને ચરખે અને રાતે અમારી ગોદમાં આદમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની, ચળકાટ તારો તેજ છે પણ તું જ ખૂનની તલવાર છો। અદ્ભુત પ્રકારની રચનાઓથી એક આજ્ઞાને કાવ્ય એમનું અમર કાવ્ય છે। એવું જ રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો, પાસે જેવી ચરતી હતી ગાય તેવો જ હું છું, ના પાડી છે મેં તમ પર પથ્થર ફેંકવા માળીને મેં। અદ્ભુત પ્રકારની રચનાઓ છે મિત્રો। એમના સાહિત્યને વાંચવું ગમે, અને એમનું ખૂબ જાણીતું કાવ્ય છે ગ્રામ માતા ખંડકાવ્ય, કદાચ તમે લોકો સાતમા આઠમા ધોરણમાં ભણી ગયા હશો। એમનું ખંડકાવ્ય છે, શ્રેષ્ઠ ખંડકાવ્યોમાં જેની ગણના થઈ શકે એવું ગ્રામ માતા ખંડકાવ્ય છે। ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, જુદા જુદા સર્ગમાં જુદા જુદા છંદમાં લખાયેલું એ એમનું કાવ્ય છે મિત્રો। એમને પ્રિય છંદ, એમના પ્રિય છંદની વાત કરીએ, આપણે પ્રિય છંદની વાત કરીએ તો એક હરિગીત, હરિગીત અને એક શાર્દુલ વિક્રીડિત, શાર્દુલ વિક્રીડિત અને મંદાક્રાંતા, મંદાક્રાંતા, આ ત્રણ છંદ જે છે એ ત્રણ છંદ એમના ખૂબ પ્રિય છંદ હતા। હરિગીતમાં એક આજ્ઞાને લખ્યું, જ્યાં જ્યાં નજર મારી ફરે વાળું કાવ્ય,
शार्दूल विक्रीड़ित छंद में एम जुदा जुदा ये खंडकाव्यों में जुदा जु खंडकाव्य में जुदा जुदा छंद में एम शार्दूल विक्रीड़ित एमने प्रयोग करो उगे छे सुरखी परी रवि मृदु हेमंत पूर्व में मंदाक्रांतावाड़ू काव्य है रे पंखीड़ा सुख थी चणजो गीतवा कहीं गाजो अत्यारे तमे जे काव्य भणवा जई रह्या छो ये आखू काव्य जे छे ये अनुष्टुप छंद में लखायेलू छे आ स्वीकारी ने काव्य जे छे ये अनुष्टुप छंद में लखायेलू छे तो ये अनुष्टुप आमाथी कोई पंक्ति परीक्षा में छंद ओळखावामां पूछाय तो मित्रों आपणने खबर पड़वी जोईए कि एक स्वीकारी ने आ काव्य जे छे ये अनुष्टुप छंद में लखायेलू काव्य छे। मित्रों राजवी घरानामां राजवी कवि बनवू ए आम तो लगभग कोई बनी न शके परंतु एवं कहवाय छे मित्रों के जगत में कवियों अने लेखको बनता नथी ए जन्मता होय छे ए जन्मजात होय छे हृदयनी समृद्धि हृदयनो वैभव शब्दोना माध्यमथी साहित्यनु रूप धारण करी अने आपणने आखे आखा वाँचवा माटेनु काम जगतमां जो कोईए कर्युं होय ने तो लेखकोए कर्युं छे साहित्यकारोए कर्युं छे अने तमे जीवनमांथी कवियोने लेखकोने अने साहित्यकारोने जो बाद करी नाखो तो आपणुं जीवन केवुं बनी जाय छे नीरस बनी जाय छे। तो आपणा जीवनने रसयुक्त बनावा माटेनू काम कोणे कर्यु छे कवियोए कर्यु छे लेखकोए कर्यु छे ने साहित्यकारोए कर्यु छे तो ए साहित्यकारोने अने कवियो लेखकोने क्यारेय आपणे भूलवा जोईए नहीं। मित्रों एमनू जन्म 26/1874 मां ए अमरेली जिल्लाना लाठीना राजवी परिवारमां जन्म्या हता एमनू अवसान जे छे ए 9/6/1900। मित्रों जोगानु जो एमनू जे दिवसे मृत्यु थयू एज दिवसे एज वर्षे अने एमनो जे केकारव जे छे ए कवि कांते प्रकाशित कर्यो हतो। कवि कांत एमना खूब सारा नजीकना मित्र हता तो एमना मृत्युना दिवसे एमना काव्य संग्रह केकारवने एमने प्रकाशित कर्यो हतो। केकारवमांथी एमनी कवि तरीकेनी प्रतिभानो आपणने परिचय थाय छे उत्तम प्रकारना कवि हता एनी प्रतीति एनी खातरी आपणने एना केकारव काव्य संग्रहमां संग्रहायेली जे कविताओ छे एना आधारे थाय छे। आ काव्य जे छे ए वसुधैव कुटुंबकमनी भावनाने व्यक्त करतुं सरस मजानुं काव्य छे। एमणे इश्के हकीकी अने इश्के मिजाजी ने ध्यानमां राखीने बहु सरस मजानी रचनाओ एमणे आपणने आपी छे। गुजरातनी साहित्य प्रेमी जनता हमेशा कवि कलापीना साहित्य सर्जन ने ए याद करशे। मित्रों कदाच तमने लोकोने खबर नहीं होय के एमणे जे काव्य संग्रह एमना काव्य संग्रहनुं नाम एमणे आप्युं छे केकारव एमनुं उपनाम एमणे धारण कर्युं छे कलापी। बहु ओछा व्यक्तिओने अथवा तो बहु ज ओछा विद्यार्थीओ कदाच जाणता हशे के कलापीनू समानार्थी शू थाय छे। मित्रों तमे मने कही शको के कलापीनू समानार्थी शू थाय छे कलापी एटले शू थाय तमे जुओ कवियो कोई पण साहित्य सर्जननी कृतिनू नाम राखता होय तो एनी पाछळ पण एमनू साहित्यिक अनुमान होय अने एना आधारे ए नामनी पसंदगी करता होय छे। तो अहींया कवि कलापीए पोतानू तखल्लुस शू राख्यू छे पोतानू तखल्लुस राख्यू छे एमने कलापी अर्थात पोतानू उपनाम एमने राख्यू छे शू कलापी अने कलापीनू समानार्थी। मित्रों कलापी एटले मोर थाय मोर केका नीलकंठ शिखंडी सारंग मयूर अने मोरलो आ बे शब्दोथी तमे विदित छो पण कलापी शब्दनो अर्थ मोर थाय नीलकंठ शिखंडी अने केका
હવે તમે જુઓ એમને જે કાવ્ય સંગ્રહનું નામ આપ્યું છે કેકારવ. કેકા એટલે મોર અને રવ એટલે અવાજ. કેટલું સાહિત્યિક અદ્ભુત પ્રકારનું નામ એમણે આપ્યું છે કે પોતે મોર બન્યા છે અને પોતાના હૃદયમાંથી નીકળેલા સાહિત્ય ફૂલડા સાહિત્ય સર્જનના શબ્દો જે છે એને રવનો અવાજ આપી અને કેકા રવ નામ આપ્યું છે. અદ્ભુત પ્રકારનું એમનું નામ અને અદ્ભુત પ્રકારનું એમનું સાહિત્ય સર્જન. અહીંયા આપણને જે કાવ્ય આપ્યું છે એ વસુધૈવ કુટુંબકમની ભાવનાને વ્યક્ત કરતું કાવ્ય આપ્યું છે. બહુ સુંદર કાવ્ય છે, રસીલું કાવ્ય છે. સમગ્ર પ્રકૃતિ ઉપર, સમગ્ર જગત ઉપર માત્ર ને માત્ર એકલા માનવીનો અધિકાર નથી. આ સૃષ્ટિ પક્ષીઓની છે, પંખીઓની છે, પશુઓની છે, ફૂલોની છે, લતાઓની છે, તરુઓની છે, પહાડોની છે, જીવજંતુઓની છે, અનેક સજીવો અને પ્રાકૃતિક તત્વોની આ સૃષ્ટિ ઉપર આજે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે અબાધિત અધિકાર દાખવીને બેસી ગયો છે અને સૃષ્ટિ ઉપર આજે પોતાના સ્વાર્થને પોતે મજા લૂંટવા માટે, પોતાની મનોકામનાઓને ચરિતાર્થ કરવા માટે આડેધડ આપ સૃષ્ટિના પ્રાકૃતિક તત્વોનો એ સંહાર કરવા માંડ્યો છે. તો એ સંહાર ન કરવા માટેનો ઉપદેશ કવિ આપણને આ કાવ્યના માધ્યમથી આપે છે. આ જગતમાં કોઈને અણવા માટેનો અધિકાર નથી. આજે માનવી જગતમાં સર્વસત્તાધીશ બન્યો છે અને સર્વસત્તાધીશ બનેલો માનવી મોજીલો બનીને આજે પ્રાકૃતિક તત્વોનું નિકંદન કાઢી નાખવા માટે એની તત્પરતા દાખવે છે અને એનાથી વ્યથિત બનેલા કવિ આ સરસ મજાના કાવ્ય સ્વરૂપે એક યુવાનના માધ્યમથી આપણને જગતના લોકોને યુવાન કહે છે કે હે યુવાન, તું રહેવા દે, તું આ સૃષ્ટિનો સંહાર કરવા માટેનું રહેવા દે. એ યુવાન એટલે સમગ્ર જગતના લોકોને ધ્યાનમાં રાખીને કહે છે કે હે જગતના લોકો, તમને સૃષ્ટિનો સંહાર કરવા માટેનો કોઈ અધિકાર મળેલો નથી. ત્યાંથી સરસ મજાના આ કાવ્યની શરૂઆત થાય છે. રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ નહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષીને પક્ષી તો નાના કિંતુ સ્થૂલ શરીર મળી શકે, પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે અહીંયામાં મળશે તને, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. આ જગતમાં માનવીને ઉદ્દેશીને, જગતના માનવીને ઉદ્દેશીને આ કાવ્ય રચ્યું છે કે હે માનવી, તું આ જગતનો, આ સૃષ્ટિનો, આ પ્રાકૃતિક સંપદાનો, પશુઓનો, પક્ષીઓનો, ફૂલડાઓનો, નદીઓનો, તરુઓનો, ઝાડવાઓનો, ઝરણાઓનો તું નાશ કરવા માટેનું તું રહેવા દે. કારણ કે આજે વૈભવી જીવન જીવવા માટે,
પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે આજનો માનવી અધીરો બન્યો છે અને એણે આ સૃષ્ટિનો સંહાર કરવાની શરૂઆત કરી દીધી છે. મિત્રો, તેના વરવા પરિણામો આપણને મળતા થઈ ગયા છે. એટલે એવા વરવા પરિણામોથી આપણને ઘણું નુકસાન થવાનું છે, તો એ નુકસાનથી બચાવવા માટે અહીંયા કવિઓ, લેખકો, સર્જકો અને સાહિત્યકારો માણસોને અદ્ભુત પ્રકારની શિખામણ આપી અને એને સાચા રસ્તે ચડાવવા માટેના પ્રયાસો કરે છે. તો અહીંયા કવિએ બહુ કાવ્યનું શીર્ષક પણ તમે જુઓ, બહુ સરસ મજાનું શીર્ષક આપ્યું છે, શિકારીને, માનવીને શિકારી કહ્યો છે કે હે માનવી, તું તારી જે શિકારી વૃત્તિ છે, તારી જે સ્વાર્થી વૃત્તિ છે, અને હવે તારી મનોવૃત્તિમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના ચાલવાનું નથી. અને યુવાનના માધ્યમથી એમણે સમગ્ર જગતના લોકોને કહ્યું છે કે રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તો કોઈ યુવાનને નથી કહ્યું. યુવાન કોનું પ્રતીક છે? યુવાન આ જગતના લોકોને ધ્યાનમાં રાખીને સંબોધન કવિએ કર્યું છે કે રહેવા દે, રહેવા દે, કોઈ પણ કામ કરવા માટે. અહીંયા કવિ માનવીના ક્રૂરતા ભર્યા કાર્યોથી ખૂબ લાચાર છે, ખૂબ દુઃખી છે, વ્યથિત છે. અને વ્યથિત રહેલા કવિ આજે આ જગતના લોકોને કહે છે કે રહેવા દે, રહેવા દે, સંહાર યુવાન તું. સંહાર, મિત્રો, સંહાર શબ્દ છે, સંહાર એટલે નાશ, સંહાર એટલે નાશ. અને સંહારની સંધિ બને સમવત્તા હાર, સમવત્તા હાર. તું આ દુનિયાનો, આ પ્રાકૃતિક સંપદાનો, આ જગતના રૂડા રળિયામણા સુંદર તત્વોનો નાશ કરવાનો, એનો સંહાર કરવાનું તું રહેવા દે. કારણ કે માનવી આજે મન મૂકીને પ્રકૃતિનું નિકંદન કાઢવા માટે બેઠો છે અને એનાથી વ્યથિત બનેલા કવિ જગતના લોકોને કહે છે કે રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું. હે યુવાન, તું આ સૃષ્ટિના પ્રાકૃતિક તત્વોનો સંહાર નાશ કરવા માટેનું તું રહેવા દે, તું રહેવા દે. ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આ જે તું ક્રૂરતા આચરી રહ્યો છો આ જગત ઉપર, જગતના પ્રાકૃતિક તત્વોનું નિકંદન કાઢવા માટેની તું પ્રવૃત્તિ કરી રહ્યો છો, એ ક્રૂરતા તને ઘટતી નથી, અર્થાત તને શોભતી નથી. તું તારા સ્વાર્થ માટે, તું તારા વ્યક્તિગત હિતોને સિદ્ધ કરવા માટે આજે સૃષ્ટિના પ્રાકૃતિક સંપદા અને સૃષ્ટિના શણગાર સમા પ્રાકૃતિક તત્વોનો નાશ કરવા માટે બેઠો છો, એ ક્રૂરતા તને શોભતી નથી. કારણ કે આ વિશ્વ જે છે એ વિશ્વ સંતોના આશ્રમ જેવો છે. આ વિશ્વ જે છે એ સંતનો આશ્રમ છે. સમગ્ર જગત અને આ સમગ્ર જગતની અંદર, મિત્રો, દરેકને રહેવા માટેનો અબાધિત અધિકાર પરમ તત્વ પરમાત્માએ દરેકને આપેલો છે. પરંતુ માનવી આજે એ જે અધિકાર જે છે એ અધિકાર ઉપર આધિપત્ય સ્થાપીને આજે આ પૃથ્વી જાણે મનુષ્યના એકલાના બાપની હોય, મનુષ્યની એકલાની હોય એવી ક્રૂરતા એ આચરવા માંડ્યો છે. એટલે અહીંયા કવિ કહે છે કે રહેવા દે, રહેવા દે, સંહાર યુવાન તું. ઘટેના ક્રૂરતા આવી તને, તું જે ક્રૂરતા આચરી રહ્યો છો એ ક્રૂરતા તને શોભતી નથી. આ વિશ્વ આશ્રમનું આપણે ખરેખર એને સંભાળવાનો છે, એનું સંવર્ધન કરવાનું છે, એને સાચવવાનો છે. એની જગ્યાએ તું તારા સ્વાર્થને સિદ્ધ કરવા માટે, એનું નિકંદન કાઢવા માટે બેઠો છો, તો આ ક્રૂરતા તને શોભતી નથી. આ પૃથ્વી ઉપર, આ જગત ઉપર પંખીઓ છે, સરસ મજાના પક્ષીઓ છે. અહીંયા તમે જુઓ મિત્રો, પંખી શબ્દ છે, પંખી શબ્દ અને પંખી શબ્દનું સમાનાર્થી તમે જુઓ. પક્ષી શબ્દ તમને બધાને આવડે,
पक्षी बहु सरलताथी आवडी जाए पण तमने द्विज कहेवामां आवे तो द्विज एटले पक्षी थाय ए मित्रों बहु ओछा विद्यार्थीओने ख्याल आवे। हवे द्विज शब्द छे आम तमे जुओ तो द्विज शब्दना त्रण अर्थ थाय। द्विज एटले ब्राह्मण थाय, द्विज एटले ब्राह्मण थाय, द्विज एटले पंखी थाय अने द्विज शब्द एटले दांत थाय। एना ઉપરથી તમે જુઓ દ્વિજ એટલે બે વાર જન્મ લેનાર, બે વાર જન્મ લેનાર, બે વાર જન્મ લેનાર એને દ્વિજ કહેવાય। શબ્દ સૌ માટે એક શબ્દમાં એને મૂકી શકાય। દ્વિજનો સમાસ કયો બને તો દ્વિજનો સમાસ બને ઉપપદ, બે વાર જન્મ લેનાર, નાર પ્રત્યય લાગે। હવે મિત્રો જુઓ આ ત્રણ વસ્તુઓ જે છે એ બે વાર જન્મ લે છે એટલે એને દ્વિજ કહેવામાં આવે છે। એક બ્રાહ્મણ મનુષ્ય યોનિમાં જન્મે છે, એનો પહેલો અવતાર છે, જ્યારે એ જનોઈ પરિધાન કરે છે, જનોઈ ધારણ કરે છે એ એટલે એનો બીજો અવતાર, એટલે એને દ્વિજ કહેવાય। પંખી પહેલું ઈંડા રૂપે જન્મે છે અને ઈંડામાંથી પછી બચ્ચા રૂપે જન્મે છે એટલે એને દ્વિજ કહેવાય છે। અને દાંતને પણ, દાંતનું સમાનાર્થી પણ દ્વિજ થાય, દાંતને પણ દ્વિજ કહેવામાં આવે છે। એ પહેલાં દૂધિયા દાંત આવે છે અને એ દાંત પડ્યા પછી ફરીથી દાંત જન્મે છે એટલે એને દ્વિજ કહેવામાં આવે છે। તો આ સૃષ્ટિ કોની કોની છે, સૃષ્ટિ ઉપર કોનો કોનો અધિકાર છે? રૂડા પંખીઓનો અધિકાર છે, ફૂલડાઓ સરસ મજાના પ્રાકૃતિક શોભા વધારતા અનેક છોડવાઓના સરસ મજાના નજર લાગી જાય એવા ફૂલડાઓનો અધિકાર છે, રૂડી લતાઓનો અધિકાર છે, ઝરણાઓ તરુઓ સરસ મજાના આ પ્રાકૃતિક તત્વો જે છે એ પ્રાકૃતિક તત્વોને પણ પૃથ્વી ઉપર વસવા માટેનો, ખીલવા માટેનો એમને અબાધિત અધિકાર પરમ તત્વ તરફથી મળેલો છે। તો રૂડા પંખીડા છે, રૂડા સરસ મજાના ફૂલડા છે, સરસ મજાની લતાઓ છે, વેલાઓ છે, ઝરણાઓ છે, તરુ છે, તરુ છે, તરુ, તરુ એટલે તરુનું સમાનાર્થી થાય મિત્રો, તરુ એટલે વૃક્ષ અને ઝાડ। પંખીડા છે, ફૂલડા, ફૂલડા શબ્દ અને ફૂલડા ઉપરથી આપણે ફૂલ શબ્દ કરીએ તો ફૂલ શબ્દ એટલે કુસુમ થાય અને પુષ્પ થાય, કુસુમ અને પુષ્પ, અને પ્રસૂન એટલે પણ ફૂલ થાય, પ્રસૂન એટલે પણ ફૂલ થાય અને સુમન એટલે પણ ફૂલ થાય। કુસુમ, પુષ્પ, પ્રસૂન અને સુમન, પંખીડા, પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા, તરુ ઘટે ના ક્રૂર દ્રષ્ટિ, આ પંખીઓનો નાશ કરે છે કોણ? પંખીઓ ઉપર અત્યાચાર કરે છે કોણ? તો માનવી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે। સરસ મજાની પ્રકૃતિના શણગાર સમા ફૂલડાઓ, વેલાઓ, લતાઓ અને ઝરણાઓ અને વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા માટે આજનો માનવી અધીરો બન્યો છે। એટલે કવિ કહે છે ઘટેના ક્રૂર દ્રષ્ટિ, કે હે માનવી તને આ ક્રૂર દ્રષ્ટિ, આ ઘાતકી દ્રષ્ટિની સંધિ મિત્રો યાદ રાખીશું આપણે, દ્રષ્ટિ તો દ્રશ, દ્રશ વત્તા તી, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળો, આ વિશ્વના સૌંદર્યને રૂપાળું બનાવવા માટે, આ વિશ્વના સૌંદર્યને કુમળું બનાવવા માટે, વિશ્વના સૌંદર્યને નજાકતથી ભરેલું બનાવવા માટે પ્રકૃતિના આ તમામ તત્વોએ એની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટેના પ્રયાસો કર્યા છે, જેના કારણે આ જગત આપણને રહેવા લાયક લાગે છે, આ જગત આપણને સારું લાગે છે અથવા તો રળિયામણું લાગે છે, અને એ જ રળિયામણા લાગતા જગતની શોભામાં અભિવૃદ્ધિ કરતા પ્રાકૃતિક તત્વોને તું તારા સ્વાર્થ માટે, તું તારા આનંદ માટે અને તું તારા હેતુ માટે તું એનો નાશ કરો છો, તો એ નાશ કરવો તને શોભતો નથી। ફૂલડાઓ, પંખીડા, રૂડી, લતાઓ, ઝરણાઓ, તરુઓ,
घटे ना क्रूर दृष्टि आनो नाश करवा माटेनी तारी जे क्रूर दृष्टि छे ए दृष्टि खरेखर के हे युवान शोभती नथी। आ विश्व सौंदर्य आ विश्वनी शोभा में अभिवृद्धि करता तत्वोनी साचवणी करवा माटेनी नैतिक जवाबदारी छे। ये नैतिक जवाबदारी कोनी छे? ये तमारी अने मारी छे। आपने सृष्टिना सौंदर्यनी शोभामा अभिवृद्धि थाय तेवा प्रयासो कविना मते करवा जोईए। परंतु आजे ए प्रयासोने आपने तिलांजलि आपीने आपने आपना स्वार्थने सिद्ध करवा माटेना जे प्रयासो करी रह्या छीए ए प्रयासो कवि कहे छे के ना करवा जोईए। आ क्रूर दृष्टि हे मानवी तने शोभती नथी अने विश्वनु जे कुमळू सौंदर्य छे विश्वनी जे शोभा छे विश्वना प्राकृतिक तत्वो छे आ प्रकृतिना शोभा समान जे जीव जंतुओ छे पशुओ छे पक्षीओ छे वेलाओ छे तरुओ छे एनो नाश करवा माटेनो हे मानवी तने कई पण प्रकारनो अधिकार मळेलो नथी। एटले विश्वना सौंदर्यने विश्वना प्राकृतिक तत्वोने अबाधित राखवा माटे हे युवान तू तारी संहारक वृत्ति जे छे ए संहारक वृत्ति ने तू अटकावी दे ए क्यारे एनाथी आ सृष्टिनी शोभामां वधारो थवानो नथी। तो अहीं समग्र सृष्टिनू सौंदर्य अकबंध राखवा माटे अहीं कवि युवानना माध्यमथी समग्र जगतना लोकोने अनुरोध करे छे કે તમે આ સૃષ્ટિનો નાશ કરવા માટેના પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટેના કંઈ પણ પ્રકારના પ્રયાસો કરશો નહીં। તો મિત્રો અહીંયા આપણે આ કાવ્યના આટલે અટકાવીએ છીએ અને ભાગ બેમાં આપણે આ ભાગ એક છે અને ભાગ બેમાં બાકી રહેલું કાવ્ય આપણે ભણીશું। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ।